વરાછા પોલીસે બાતમીના આધારે માદક પદાર્થનો વેપલો કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી ઘનશ્યામનગરમાં આવેલા ખાતામાં અફીણ અને પોસ્ટ જોજા સહિત ઘાટું પ્રવાહી મળી આવ્યું છે. કુલ 3.22 લાખથી વધુના નશીલા પદાર્થ સાથે બે વ્યક્તિઓને ઝડપી લઈ પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ લોકો નશાનો માલ ક્યાંથી લાવ્યા, કોને વેચવાના હોય તે દિશામાં પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસને એવી બાતમી મળી હતી કે પોલીસ મથકની હદમાં માદક પદાર્થનો વેપલો થઈ રહ્યો છે. વરાછાના ઘનશ્યામનગરની શેરી નંબર 11ના ખાતા નંબર 270ના ચોથા માળે અફીણ વેચાય છે તેવી બાતમી મળી હોવાના આધારે સર્વેલન્સ સ્ટાફે શોસ ડોડાઓ અને કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહી મળી આવ્યું હતું. એક સમયે તે સાચવીને બેઠો હતો, જેમાં પોષ ડોડાનું વજન 6668 કિલોગ્રામ થયું હતું, જેની કિંમત 20004 થાય છે, અને ડોડાના ભૂક્કાનું વજન 0.512 ગ્રામ થયું હતું, જેની કિંમત રૂપે 1536 થાય છે. કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહીનું વજન 477 ગ્રામ થાય છે. એ અફીણ હોવાનું સામે આવ્યું હતું. તેની કિંમત રૂપિયા 47700 છે. આરોપીની પૂછપરછ કરતા જેમની પાસેથી માલ ખરીદી તે ડિંડોલી ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. વરાછા પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફનો જવાન તાત્કાલિક ડિંડોલીના મહાદેવનગર 2માં દુકાન નંબર 617 સાવરિયા ગ્લાસ નામની દુકાનમાં રેડ કરતા દુકાનમાંથી પોષ ડોડાઓનું, જેમનું વજન 15935 થાય છે, તેની કિંમત રૂપિયા 47805 થાય છે. આ સાથે જ કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહી 225 ગ્રામ છે, જેની કિંમત રૂપિયા 22500 છે. આમ તમામ મુદ્દા માલ સાથે વરાછા પોલીસે આરોપી બુધરામ શ્રીબોઈની ડિંડોલીમાં રહી માલની સપ્લાય કરનાર પુષ્કરલાલ ઉર્ફે રતન મેવાડાની ધરપકડ કરી બંનેના મુદ્દા માલમાં રોકડ રૂપિયા મળી, 1,44,900 મુદ્દા માલ સહિત મોબાઈલ ફોન મળી, કુલ 3,22,235 નો મુદ્દા માલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.